દેશના બીજા નંબરનો ગણેશોત્સવ પર્વ સુરતમાં મનાવવામાં આવે છે, ત્યારે હવે ગણેશોત્સવ પર્વને ગણતરીના દિવસો બાકી છે, જેથી સુરત શહેરમાં ગણેશ મંડળો દ્વારા ભવ્ય ગણપતિ આગમન કરવામાં આવી રહ્યું છે. સુરતમાં પોતાની આગવી ઓળખ બનાવનાર બાદશાહ ગ્રુપના ગણેશજીની મૂર્તિનું આગમન તારીખ 3 સપ્ટેમ્બર 2024 ના રોજ થવાનું છે, ત્યારે ગણપતિ આગમનમાં બોલિવૂડ ગાયક પૂર્વા મંત્રી લાઈવ પરફોર્મ કરવાના છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ બાદશાહ ગ્રુપ દ્વારા સુરતમાં ભવ્ય ગણેશ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ માટેની તમામ પૂર્વ તૈયારી ગ્રુપ દ્વારા કરવામાં આવી છે. ગણેશ મંડળોમાં પોતાની આગવી ઓળખ બનાવનાર બાદશાહ ગ્રુપના ગણેશજીની મૂર્તિનું આગમન તારીખ 3 સપ્ટેમ્બર 2024 ને મંગળવારના રોજ થવાનું છે. ગણેશજીની શોભાયાત્રા શહેરના પાલ મીના બજાર ખાતેથી સાંજે 7 કલાકે નીકળી નિશાળ સર્કલ તરફ જશે. શોભાયાત્રા વિશે માહિતી આપતા બાદશાહ ગ્રુપના જૈમિન આહિરે જણાવ્યું હતું કે ગણેશજીની શોભાયાત્રામાં 110 પુનેરી ઢોલ, ઉજ્જૈનથી ડમરુ વાદકો, 30 અઘોરીઓ શંખ આરતી માટે આવશે. જે રીતે ઉજ્જૈનમાં મહાકાલની શોભાયાત્રા નીકળે છે, તે જ તર્જ પર ગણેશજીની શોભાયાત્રા પણ નીકળશે. હાથી અને ઘોડા સાથે વિશાળ મશાલ સરઘસ કાઢવામાં આવશે. શોભાયાત્રામાં આકર્ષણ વધારવા માટે બોલિવૂડ સિંગર પૂર્વા મંત્રી લાઈવ પરફોર્મ કરવાના છે. આ શોભાયાત્રા સમગ્ર ગુજરાતમાં અવિસ્મરણીય બની રહેશે, જેના કારણે હજારો ગણેશ ભક્તો તેને જોવા ઉમટી શકે છે. હું જૈમિન આહિર, બાદશાહ ગ્રુપ સંચાલક. આ વખતે ગુજરાતનું સૌથી મોટું આગમનનું આયોજન કરવામાં આવ્યું છે, તેમ છતાં મંડપ ઉપર પણ એક નવી યુનિક થીમ પર કામ કર્યું છે. અમારું આયોજન 3 તારીખે આગમન યાત્રા રાખી 3 સપ્ટેમ્બર આપણે રાજ આર્કેડ પાલ લેક પરથી નીકળશે, નિશાલ આર્કેડ તરફ આવશે. નિશાલ આર્કેડ પર આપણે મોટો લાઈવ શો રાખ્યો છે, સ્ટેજ પરફોર્મન્સ છે, એમાં પ્રેઝન્ટ પૂર્વા મંત્રી કરી રહ્યા છે. આગમન યાત્રામાં પુનેરી ઢોલ છે 100 જેટલા, હાથી ઘોડાનો સમાવેશ છે, ડમરુ વાદક જે ઉજ્જૈનથી આવી રહ્યા છે એની સાથે અઘોરી 25 જેટલા, અને એક મોટો મહાકાય નંદી છે જેના ઉપર મહાદેવ અને પાર્વતી બિરાજમાન છે. અમારે દર વર્ષે સાંસ્કૃતિક કામ કરીએ છીએ, એટલા માટે અમે દર વર્ષે આ પ્રોગ્રામ કરીએ છીએ. ગણપતિ માટે હિન્દુત્વ માટે અમે ઉજ્જૈનની જે નગરયાત્રા નીકળે છે એના ઉપર ડિપેન્ડિંગ પૂરી આગમન યાત્રા રાખી. સુરત હંમેશા સે મેરા, મેં દૂસરા ઘર નહીં બોલુંગી, પહેલા ઘર બોલુંગી, ક્યુંકિ મેં ખુદ સુરત મેં 2 સાલ રહી હું, ઉસકે બાદ મેં મુંબઈ મેં મેરી મ્યુઝિક કી જર્ની શરૂ હુઈ હૈ. તો સુરત સે આજ તક જો પ્યાર મિલ રહા હૈ, ઇતને સારે ફેન્સ, ઇતની સારી ઓડિયન્સ, બહોત જ્યાદા હૈ. ઓર યે હર દિન હર મિનિટ મિલતા રહે, ક્યુંકિ જિતના મિલેગા ઉતના કમ હૈ. ઓર સુરત કી ઓડિયન્સ કે લિયે મેં આપ જબ બુલાયેંગે મેં હાજર હો જાતી હું, ભલે વો ગણપતિ આગમન હો યા નવરાત્રી હો યા કોઈ ભી કોન્સર્ટ હો. મેં બહોત દિલ સે પૂરી સુરત ઓડિયન્સ કો થેન્ક યુ બોલના ચાહતી હું ઇતના સારા પ્યાર દેને કે લિયે. બ્યુરો રિપોર્ટ, H24 ન્યૂઝ, સુરત.